સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પાંડેસરા વિસ્તારમાં રાત્રે એક મહિનાના બાળકનું સ્તનપાન કરાવ્યા બાદ મોત નીપજ્યું હતું માતાએ રાત્રે સ્તનપાન કરાવી પુત્રને સૂડાવ્યો હતો અને સવારે ફરી દૂધ પીવડાવવા માટે દીકરાને ઉથારતા તે ઉઠ્યો જ ન હતો ત્યારબાદ પુત્રને હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે મૃત્યુ જાહેર કર્યો હતો એક નાયક પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે સુરતના પાડેસરા વિસ્તારમાં મૂળ ઉત્તર પ્રદેશનો મુકેશ મોરિયા પરિવાર સાથે રહે છે પરિવારમાં એક દીકરી અને એક મહિનાનો એક દીકરો તથા પત્ની છે મુકેશ મશીન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે પત્ની એક મહિના પહેલા પુત્ર દિવ્યાંશને જન્મ આપ્યો હતો માતા અને પરિવાર પણ ખૂબ જ ખુશ હતો માતા તમામ પ્રકારે દીકરાની સાર સંભાળ રાખતી હતી રાત્રે માતાએ દિવ્યાંશને સ્તનપાન કરાવી સૂડાવ્યો હતો ત્યારબાદ બાળકને સવારે ત્રણ વાગે સ્તનપાન કરાવ્યું હતું જોકે સવારે છ વાગે દૂધ પીવડાવવા માતાએ ઉઠાડ્યો પણ ઉઠ્યો ન હતો જેથી પતિને જાણ કરી હતી પિતાએ પણ પુત્રને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો પણ પુત્ર કોઈ હલનચલન કરતો ન હતો જેથી પરિવારે તેને હોસ્પિટલ ખસેડવા તૈયારી કરી હતી આ દુર્ઘટના અંગે પિતાએ જણાવ્યું હતું કે પુત્રનું શરીર ઠંડુ પડી જતા સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા તના પગલે માતા આઘાતમાં સરી પડી છે જ્યારે પિતા પણ પુત્રના મોતના પગલે ગમગીન થઈ ગયા છે હાલ તો પરિવાર પુત્રનો મૃતદેહ મળતા અંતિમ વિધિની તૈયારી કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સ્ટાર સુરત